नमो वीतरागाय, नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयरियाणम्, नमो वज्जायाणम्, नमो लोए सब साहुणम्। ऐसो पंचन मुक्कारो सब पावप्पणाशनो, मंगलाणम् च सव्वेसिन् परमं हवई मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। कानूडो बंसी छेड़े रे, सुने छे आँखों ये ब्रह्मा। कानूडो बंसी छेड़े रे, सुने छे आँखों ये ब्रह्मा। अमारा कर्म त्या कुंठी, त्या थया कृष्ण भगवान। अमारा कर्म त्या कुंठी, त्या थया कृष्ण भगवान। कानूडो बंसी छेड़े रे, सुने छे आँखों ये ब्रह्म। कानूडो बंसी छेड़े छे, सुने हे आँखों ये ब्रह्मान। योगेश्वर हता अमेरे, त्यारे दीधू हतू गीता ज्ञान। योगेश्वर हता मेरे, चारे दीदू गीता ज्ञान। पूर्वे अमे वदियाता, शुद्ध आत्मा जे भगवान। पूर्वे अमे वदियाता, शुद्ध आत्मा जे भगवान। ज्ञानी सत पुरुष मजे छे, तेज छे अमारो आ प्राण। ज्ञानी सत पुरुष मजे छे, तेज छे अमारो आ प्राण। ज्ञान घन कृष्ण स्वरूप शान, दादाई विज्ञान घन दान। ज्ञान धन कृष्ण स्वरूप शान, दादाई विज्ञान घन दान। कानूडो बंसी छेड़े रे, सुने छे आँखों ये ब्रह्मा। कानूडो बंसी छेड़े रे, सुने छे आँखों ये ब्रह्मांड। सहर्ष शक्ति वर्षे फूल, जोई ने दादा भगवान। सहर्ष शक्ति वर्षे फूल, जोई ने दादा भगवान। बोले छे कृष्ण भगवान, क्रियाकारी दादाई परमान। बोले छे कृष्ण भगवान, क्रियाकारी दादाई परमान। बनिया हवे वितरा, प्रथमेश पूर्ण भगवान। बनिया हवे वितराग, प्रथमेश पूर्ण भगवान। देहधारी आ
પરમાત્મા આપે છે શુદ્ધ મોક્ષદા દેહદારિયા પરમાત્મા આપે છે શુદ્ધ મોક્ષદા કાનુડો બંસી છેડે રે સુણે છે આખું એ બ્રહ્મા કાનુડો બંસી છેડે રે સુણે છે આખું એ બ્રહ્માંડ સમ્યક દ્રષ્ટિ ઉપજે સુદર્શન આત્મરમણ ભાન સમ્યક દ્રષ્ટિ ઉપજે સુદર્શન આત્મરમણ ભાન નિશંકે દેહ ભવંતે થશે અહી વિશ્વનું કલ્યાણ નિશંકે દેહ ભવંતે થશે અહી વિશ્વનું કલ્યાણ જીવને આત્મા મળે રે મળે છે મોક્ષના પ્રમાણ જીવને આત્મા મેળે રે મળે છે મોક્ષના પ્રમાણ સિદ્ધ શીલાને છેડે રે વિદેહે મુક્તિ નિરવાણ સિદ્ધ શીલાને છેડે રે વિદેહે મુક્તિ નિર્વાણ કાનુડો બંસી છેડે રે સુણે છે આખું એ બ્રહ્માંડ કાનુડો બંસી છેડે રે સુણે છે આખું એ બ્રહ્માંડ અમારા કર્મ ત્યાં કુંતી ત્યાં થયા કૃષ્ણ ભગવાન અમારા કર્મ ત્યાં કુંતી ત્યાં થયા કૃષ્ણ ભગવાન જય સચિદાનંદ જય સચિદાનંદ. આજનો આપણો વિષય રાખ્યો છે ગીતાનો જ્ઞાનાર્થ. મારી પાસે ગીતાનું પંડિતાય જ્ઞાન નથી, સંસ્કૃતનું કઈ મારે સ્કોલરશીપ એ મારી પાસે નથી. ખાલી મેટ્રિકમાં મારો સંસ્કૃતનો એક વિષય રાખેલો મેં, કારણ કે મને બહુ ગમતું સંસ્કૃત, અને સ્કોરિંગ કરવા માટે જ મેં સંસ્કૃત વિષય રાખેલો. ગણિત કરતા મારા વધારે માર્ક્સ સંસ્કૃતમાં આવતા, 95-97 એવા માર્ક્સ સંસ્કૃતમાં આવતા. પણ બહુ નાની ઉંમરમાંથી મેડિકલમાં જવું છે, 6 વર્ષની ઉંમરમાંથી ડાક્ટર થવું છે એવું નક્કી વિચારો આવ્યા જ કરતા હતા. એટલે આખું મેટ્રિક પછી આખી લાઈન સાયન્સની થઈ ગઈ, એટલે સંસ્કૃતનો ટચ, લેંગ્વેજનો ટચ જ જતો રહ્યો ભાષામાંથી. એટલે પછી આગળ પછી એ થયું ને, એમાં પાછું ધર્મ માટેનું તો કોઈ બેકગ્રાઉન્ડ હતું જ નહીં, એટલે કંઈ એવું શીખવાનું કે આગળ વધવાનું કંઈ પ્રયોજન પણ ના થયું. અને પછી હા, ગીતા વાંચ્યું ત્યારે એના ગુડ અર્થ સમજાય. ડાયરેક્ટ સંસ્કૃતમાં બધા જ શબ્દો નથી સમજાતા, એટલે એને શબ્દાર્થ કરીને, પણ એમાંથી જે મને દાદા પાસે જ્ઞાન મળ્યું એ, અને આ ગીતામાંથી જે જ્ઞાન છે નીકળેલું છે, દોહન કરેલું છે, એમાં એમ થાય કે જે ખરેખર રિયલ જ્ઞાન છે એ ગીતામાં શબ્દોમાં તો મૂકેલું છે, પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાન હોતો તો કામ જ થઈ જાય બધાનું,
પણ આપણી પાસે પરોક્ષ ગીતાનું જ્ઞાન છે, પ્રત્યક્ષ તો જ્ઞાની આપણને આખું એ જ્ઞાન પાછું જ્ઞાન આપીને પીડાઈ શકે એમ છે. એટલે એ જ્ઞાન યથાર્થ રીતે સમજીએ તો ખરેખર એક કૃષ્ણ ભગવાનને જોવાની નવી દ્રષ્ટિ મળશે. શું મારી પાસે જે પહેલા કૃષ્ણ ભગવાનને જોવાની દ્રષ્ટિ હતી, જેમ જેમ દાદાનું જ્ઞાન સમજાતું ગયું, જેમ જેમ ગીતા જ્યારે જ્યારે વાંચવામાં આવી ત્યારે ત્યારે એમ લાગ્યું કે જ્ઞાનની જે ગહેરાઈ એમાં વાત છે એ કંઈક જુદી જ છે. અને દ્રષ્ટિ એવી રાખવી પડે કે જ્યાં તત્વની તાત્વિક વાતો હોય એટલી આપણે પકડી લઈએ, બીજું આપણે જ્યાં ના એ થતું હોય એને સાઈડમાં મૂકી દઈએ. પ્યોર આત્માની વાત છે, થોડીક વ્યવહારિક વાતો પણ છે, બધું જ છે આપણને પાસે. એમાં આપણે આત્માની તત્વની વાતો ત્રણેય કાળ કંઈક સરખી હોય, સત્ય વિકાળ સત્ય જ હોય, સરખું જ હોય છે. એમાં ફેરફાર ના થાય, કદાચ વ્યવહારિક સત્યો એ ફેરફાર થતા હોય છે, પણ આત્માની વાત હોય ત્યાં ક્યાંય ફેરફાર થતો નથી. એટલે એ વાત આપણી માટે ત્રિકાળ સત્ય છે કરીને પકડી લઈએ તો ઘણું ઘણું જાણવા મળે, પ્રગતિ પણ થાય અને દિશામાં આગળ વધવા મળે. બાકી ખાલી શબ્દો ગીતાના વાંચીએ અથવા તો શ્લોકો મોડે કરીને રોજ પેલું કહે છે ને, આટલી વાર તમે પાઠ કરશો એટલે આ ફળ મળશે, આટલા પાઠ કરશો તો આ ફળ મળશે, આટલા પાઠ કરશો તો આ ફળ મળશે. એમાં પડ્યા કરતા મારે તો જે અર્જુનને મળ્યું છે તે મારે મેળવવું છે, એટલા માટે હું આમાં ઊંડો ઉતરવા માંગુ છું. મારે ફળ બળ કશું જોઈતું નથી, કારણ કે ફળની આશા ના રાખવાની તો વાત પહેલી આવે છે ગીતામાં. અને મહાત્મામાં પાછી કહે છે કે ફળ આટલા શ્લોક બોલશો તો આટલું ફળ મળશે, ને આટલા પાઠ કરશો તો આટલું, ત્યાં જ વિરોધાભાસ આવે છે. એટલે મહાત્મા કે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને મહાત્મા નથી આપ્યું, પાછળમાં લોકોએ મહાત્મા મૂક્યું છે. એટલે માછાના વાતમાં કોન્ટ્રાડિક્શન થાય છે. ત્યાં એટલી જ વાત મૂકી હોત કે ભાઈ આ અર્જુને જે મળ્યું તે મળી શકે એમ છે આપણને, પણ એ હેતુથી આની પાછળ પડો, મોક્ષ પ્રાપ્ત થવાનો ધ્યેય સાથે આની પાછળ પડો. તો એ સંસારી માંગણી નથી, આ તો સંસારી ફળની આશા છે કે ગૌદાનનું ફળ મળશે ને બ્રાહ્મણ ચમાડ્યાનું ફળ મળશે, ઘણું છે. મને તો યાદ નથી પડ્યું, હું બહેને બહુ એમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન નથી કર્યો, કારણ કે મારે ફળ જોઈતું જ નથી, પછી શું કામ કરવું. કારણ કે કૃષ્ણ ભગવાને જ કહ્યું છે કે ફળની આશા વાના તો કામ કરે છે. એટલે આ હેતુ પહેલા જે પણ કંઈ કરીએ એને પહેલા આપણો હેતુ ક્લિયર હોય ને તો આગળ બહુ સુંદર આપણને ગ્રાસ્પિંગ કરતા આવે, શું મેળવું છે, શું ખેંચી લેવું છે, ગ્રાસ કરતા ફાવે. એના માટે ખાસ તો ગીતામાં બે વાત મોક્ષ માટેની, પ્યોર મોક્ષ માટેની બે વાત જ છે. બે જ વાક્ય કહેવા માટે આખી ગીતા કૃષ્ણ ભગવાન અર્જુનને આટલા 18 અધ્યાયમાં કેટલા બધા શ્લોકોમાં ટૂંકી ટૂંકીને કહ્યું છે. બે જ શબ્દ બે જ વાક્યમાં, એક તો તું અર્જુન નથી ને તું આત્મા છું, એ પછી આ એને મગજમાં બેસતું જ નતું, બેસે એવું કોઈ સંજોગ પણ નતા. કારણ કે અર્જુન આમ તો એના બેકગ્રાઉન્ડમાં, અર્જુનના બેકગ્રાઉન્ડમાં અધ્યાત્મ માટે મારા જેવું જ હતું, કાં તો અર્જુન જેવું મારું હતું એવું કહે તો ચાલે. કારણ કે કશી આત્મા બાતવાની કશી ખબર નથી. મેં દાદા પાસે પહેલી વાર આત્મા શબ્દ સાંભળ્યો, કદાચ અર્જુને કૃષ્ણ ભગવાન પાસે પહેલી વાર આત્મા શબ્દ સાંભળ્યો હશે. એટલે કશી જ ખબર નથી. અને એને આખી કુહ્ય ગહન વાત કહેવાની, તેમાં પાછું જરાક આમ બહુ રિલેક્સ મૂડમાં હોય, આમ ખૂબ જ કશું બીજું કઈ ટેન્શન ના હોય, ફૂલ આમ અને આ શાંતિથી કૃષ્ણ ભગવાન જોડે બેઠા હોય અર્જુન ભૈયા, તો કદાચ આત્માની વાત કરે
તો એની સાંભળવાની તૈયારી થાય. પણ અર્જુન ભૈયા તો તે વખતે ભયંકર વિષાદમાં હતા. એની મનસ્થિતિ એવી હતી જ નહીં. આપણામાં આપણી ભાષા, આ લોકો આપણે સારી ભાષામાં વિષાદ કહે છે. આજકાલની આપણી લેટેસ્ટ ફેશનેબલ ભાષામાં ડિપ્રેસ થઈ ગયું હતું, નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હતું. કે આપણે નર્વસ બ્રેકડાઉન થઈ ગયું કે ને એટલે બધા સમજી જાય, કારણ કે આપણે જવાની આમ ખબર પરીક્ષા આવે ત્યારે બધાને એવું જ થઈ જાય છે. નર્વસ બ્રેકડાઉન બધું ભૂલી જાય. હવે એક્ઝામ નજીક આવે છે ને દસમા ને બારમા ને, અત્યારે અમને એનો જ રાફડો બહુ આવે છે અમારી પાસે સ્ટુડન્ટનો. નર્વસ બ્રેકડાઉન કશું યાદ નહીં, બધું ભૂલી ગયા, બધું ભૂલી ગયા કે છે. એટલું બધું ટેન્શન ટેન્શન ટેન્શન, આ એક્ઝામનું ટેન્શન આ બાજુ. અને અને છે તો જોયું અર્જુને કે મારા સદાવાલા, મારા પ્રિયમાં પ્રિયજનો બધા, મારા ગુરુ, મારા પિતામહ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય, જેની પાસેથી હું ધનુર્વિદ્યાનો એકડો શીખ્યો અને ઠેઠ શિખર ઉપર ટોપમાં ટોપ મોસ્ટ ધનુર્વિદ્યા વર્લ્ડમાં હાંસલ કરનારો બન્યો, આજે એને જ મારે બાણથી મારવાના છે, પોતાના જ ગુરુને. ભીષ્મ પિતા જેને આ લોકોના માટે પોતાનું સર્વસ્વ ને છાવર કરી દીધું, પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું, એવા પિતામાં મારે બાણથી મારવાના. મારા સગા વાલા, મામા દાદા કાકા, મારા ભાઈઓ, સગા નહીં તો પણ કઝિન્સ, એમને મારે મારે નાખવાના. શાને માટે? આટલી જમીન માટે? આટલું લોહી રેડવાનું? આ બધું એને વિચાર આવ્યો, કે વૈરાગ્યનો વિચાર આવ્યો એને. અને જબરજસ્ત એને ખૂબ દુઃખ થયું, ખૂબ જ ભયંકર દુઃખ થયું. એને પોતાની જાતને એને ધિક્કાર લાગ્યો કે આ શાને માટે આ બધું કરવાનું. એવા સંજોગમાં કૃષ્ણ ભગવાને એને હિંમત આપીને બેઠો કર્યો. આ બેઠા કરવામાં જ ગીતા નીકળી. શું હાવ પડી ભાગ્યો તો એને બેઠા કરવામાં. આશે જે થયું એ થયું, પણ આજે 51 વર્ષ પછી આપણા બધાને બેઠા કરે છે આ જ ગીતા. કેટલાય લોકોને, ઘણા લોકોને, હજારો લોકો, કરોડો લોકોને બીજું કશું સાધન ના હોય, મારી પાસે પણ એટલા એવા લોકો આવે છે કે જે એવું એ પોતાના જીવનમાં ગીતાનો આધાર લઈને ઘણા દુઃખોમાંથી બેઠા થયા હોય, બ્રેકડાઉન થતા હોય, એમાં કે ગીતા વાંચીને અમને હિંમત આવે છે. તો જે અત્યારે 1000 વર્ષ પછી જે ગીતા ખાલી શબ્દમાં વાંચીને જે બેઠા થઈ જતા હોય, તો પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના મુખેથી અર્જુનને આ ગીતાએ શું નહીં કરી આપ્યું હોય. અને એવું મને પણ ના, જ્યાં સુધી ના થાય ત્યાં સુધી મારું જીવન અધૂરું છે એવું લક્ષ્ય બાંધવું જોઈએ. શું તો જ કામ થાય અને તો જ આપણે એની સામે પુરુષાર્થ મંડાય. જેમ દરેક સ્ટુડન્ટ ભણવામાં પોતે ટાર્ગેટ નક્કી કરે છે, કોલેજમાં જવું છે તો મારે એન્જિનિયર થવું છે કે ડાક્ટર થવું છે કે સીએ થવું છે કે તામ થવું છે કે તેમ થવું છે, તો પછી એની પાછળ મંડી પડે છે. શું આ દુખાઈને મંડી પડે, ચોટલી બાંધીને મોડું વહેલું પ્રાપ્ત કરે છે. શું એવી રીતે આમાં પણ અધ્યાત્મમાં પણ આપણે જે અર્જુનને લક્ષ્ય બંધાયું, ઓફકોર્સ એમ તો કૃષ્ણ ભગવાને બાંધી આપ્યું, પણ છતાં એને જે પ્રાપ્ત કર્યું, અચીવ કર્યું, એ આપણે પણ પ્રાપ્ત કરવું છે એવું આપણા જીવનમાં લક્ષ્ય બંધાય, તો જરૂર એ દિશામાં પગલા મંડાય. અને એટલું જ નહીં પણ પ્રાપ્તિ પણ થાય. શું એટલે આ ગીતાનો હેતુ હતો. અને એ જ આપણે આજે એને સમજવા માંગીએ છીએ. એમાં પહેલી વાત આત્માની કરી છે,
બે વાક્યમાં તે પહેલું વાક્ય આત્માને કે હે અર્જુન, તું આત્મા નથી, અરે તું અર્જુન નથી પણ તું આત્મા છે. પોતાની ઓળખાણ માટે પણ કૃષ્ણ ભગવાને કહ્યું, કારણ કે અર્જુન બંને ઓળખતો જ નતો ખરા સ્વરૂપે. એ તો કૃષ્ણ ભગવાને દેહ સ્વરૂપે ઓળખતો હતો. જે કઈ સગાઈ થતી હતી સાળા અને એવી મામા ફોઈના કે જે કઈ બધું થતું હતું એ જ રીતે ઓળખતો હતો. પૂજ્ય ભાવ હતો, બધું જ હતું, પણ ખરા સ્વરૂપનું ઓળખાણ નતું થયું. ખરા સ્વરૂપે જે કૃષ્ણ ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં રહીને રહે આખો બધો વ્યવહાર પૂરો કરતા હતા, એ સ્વરૂપને નહીં જરાય સરખો અણસાર નતો. એટલે જયારે આ બધું જ્ઞાન એને ઉતારવાનું હોય ત્યારે પહેલામાં પહેલું તો એને એ દ્રષ્ટિથી કૃષ્ણ ભગવાનને જુએ તો આગળ એવી પામી શકે. નિયમ એવો છે કે જેની પાસેથી આપણે કઈ પણ પ્રાપ્તિ કરવી હોય એના માટે આપણે આપણી દ્રષ્ટિ જેટલી હાઈ લેવલની જશે તેટલી તેટલી હાઈ લેવલની વસ્તુ આપણને એની માહિતી મળશે. એટલે સાધકની દ્રષ્ટિ ઉપર આધાર છે, મોક્ષની દ્રષ્ટિ ઉપર આધાર છે. એને એની દ્રષ્ટિ કેળવવાની બહુ જરૂર છે, ઓળખવાની દ્રષ્ટિ. જેટલું ઓળખાણ થશે એના સદગુરુની કે જ્ઞાનીની કે જે કોઈ જે આપણને મળ્યા હોય એની જેટલી ઓળખાણ એને થશે એટલું એચિવમેન્ટ ફટાફટ થશે. એને ઓળખાણ નહીં પડે તો કશું વળશે નહીં, તો કઈ અચીવ જ નહીં કરી શકે એમની પાસેથી. કારણ કે આપણે જે દુકાનમાં માલ લેવા જઈએ છીએ એ દુકાનમાં શું માલ છે જે આપણને ખબર ના હોય તો આપણે શું લઈ શકવાના છીએ. માલની ખબર જેટલી પડતી જાય તેમ એની ઓળખાણ પડતી જાય, તેમ તેમ તમે માલ કઢાઈ શકો, લઈ શકો, મેળવી શકો. એટલે મારા પોતાના જીવનનો અનુભવ કહું તો દાદાની ઓળખાણ પહેલી વાર એમના વિશે સાંભળ્યું 68માં, ત્યારે નક્કી કોઈ પૂર્વભૂના યોગથી જ મને ઓળખાણ પડી. સાંભળતા જ મને અંદરથી આહો આકર્ષણ થયું. પહેલી વાર જ ધર્મની વાત, આત્માની વાત પહેલી વાર જ મેં તો સાંભળી. આવા કોઈ જ્ઞાની છે જે 2 કલાકમાં આપણને જ્ઞાન આપે છે, પછી દેહને આત્મા જુદો થઈ જાય છે એનો અનુભવ આપણને નિરંતર રહે છૂટાપણાનો, પછી સંસારના એક પણ સુખ કે દુઃખ આપણને ટચ ના થાય, નિર્લેપ રહેવાય, આટલું સામ મને મગજમાં ઘૂસ્યું. મને તો કહું આથી ઊંચી વસ્તુ વર્લ્ડમાં બીજી કઈ હોઈ શકે, આત્માને તો કઈ ખબર ના પડી. પણ આ જ્ઞાન કઈક એવું છે કે જે સંસારના સુખ દુઃખથી નિરંતર મુક્ત રાખે. એટલે નક્કી થયું કે આ કોણ વ્યક્તિ છે એમને મળવું છે અને એની પાસે જ્ઞાન લેવું જ છે. એ ઓળખાણ પડી આટલી જ એ વસ્તુ ખેંચી લઈ ગઈ એમની પાસે, બહુ ખેંચાણ થયું. અને જ્ઞાન મળ્યા પછી તો દિવસે ને દિવસે દિવસે ને દિવસે ઓળખાણ વધતી જ ગઈ, વધતી જ ગઈ. દરરોજ મને એમ લાગે કાલે ઓળખાતા એને કરતા આજે વધારે ઓળખાણ થઈ. એવરી ડે આવું થયા કરે, બહુ હાઈ ઊંચી બહુ ઊંચી લેવલે થયા, હજી ઊંચી દરરોજ ઊંચી ઊંચી લેવલ એમની દેખાય. કેમ તો કે મને જયારે એમની પાસેથી પ્રાપ્ત થાય ને અનુભવ થાય, એ અનુભવ જ મને દેખાડે કે હો આ વસ્તુ મારામાંથી નીકળી જાય છે, આ કશાય આ દ્રષ્ટિ આ મારી ખુલતી જાય છે. તો આ એમના વાણીથી એમને કૃપાથી થતી જાય છે, તો એમની પાસે શું નહીં હોય. મને જો આટલું અચીવ થતું જાય છે તો એમની પાસે શું નહીં હોય. એમ કરતા કરતા આ દ્રષ્ટિ છેક સુધી હજુ પણ એનો અનુભવ થતો રહે છે કે કેવી દ્રષ્ટિ ઊંચાઈ હોય. એટલે આ જરૂરી છે ઓળખવાની, જે અર્જુને ઓળખ હતી જ નહીં શ્રી કૃષ્ણ ભગવાનની. એ તો એને વ્યવહારિક દ્રષ્ટિથી ઓળખતો હતો, પરમાર્થિક દ્રષ્ટિ નથી એની પાસે. એટલે કૃષ્ણ ભગવાને જાતે ઓળખાણ આપવી પડી કે હે અર્જુન, તું જે સ્વરૂપે મને જુએ છે અને ઓળખે છે એ મારું ખરું સ્વરૂપ છે જ નહીં. મારું ખરું સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ હું આત્મ સ્વરૂપે છે, પરમાત્મા સ્વરૂપે છે.
દેહ તો બધાને વિનાશી છે, બધા ટેમ્પરરી છે, આત્મા અવિનાશી છે. અને એ દ્રષ્ટિએ ને ખુલી આપી. અને જ્યારે એને ક્લિક થયું, ખરેખર ઘણી બધી વાતો કરી પોતાના, પણ એકદમ ઉતરતા તો વાર લાગી, પણ ધીમે 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 એને ઉતારી તો ખરું જ. આત્માની બધી વાત કરી કે આત્મા કેટલો કેવો છે, નૈનમ છેદંતિ શસ્ત્રાની, નૈનમ દહંતિ પાવ, એ બધી કેટલી બધી વાતો કરી. આત્મા શસ્ત્રથી છેદાય નહીં, અગ્નિથી બાળાય નહીં, પવનથી સુકાય નહીં, પાણીથી ભીંજાય નહીં, અજર છે, અમર છે, અવિનાશી છે, અચ્યુત છે. આત્માના કેટલા બધા ગુણોનું વર્ણન એ કર્યું. આવો છે, 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 કઈ જેને ઉતરે ગેડમાં આવે. આ જ બધી વસ્તુ આપણને શબ્દોથી મળતા મળે, પણ જે ક્લિક અર્જુનને થયું એ આપણને ક્લિક થવા માટે ખૂબ પ્રત્યેક જ્ઞાની તો જોઈશે જ. કારણ કે તમામ શાસ્ત્રોએ, તમામ ધર્મોએ, બધાએ ગુરુ, તમામ ધર્મગુરુએ એક જ વાત કરી છે કે શાસ્ત્રોમાં ધર્મ છે, મર્મ નથી. મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. તમને વર્ણન બધું છે. દાખલા તરીકે આપણા પાકશાસ્ત્રની ચોવીસ શાસ્ત્ર છે ને, પાકશાસ્ત્રની ચોપડીમાં ફર્સ્ટ ક્લાસ રસગુલ્લા, ગુલાબજાંબુ, રસમલાઈ ને બધાની રેસીપી લખી હોય અને ફર્સ્ટ ક્લાસ ચિત્રીને મૂક્યું હોય, તેથી કે આપણા પેટમાં પડે, શાસ્ત્ર વાંચી કાઢ્યું તો આવે આપણા પેટમાં. પ્રત્યક્ષ જોઈએ કે ના જોઈએ, એવું આમાં આત્માનું ગમે એટલું વર્ણન હોય પુસ્તકમાં, પણ છોટે શબ્દ જ્ઞાન છે એ અનુભવમાં આવવા માટે, ઉતરવા માટે, પછવા માટે, પછાવવા માટે પ્રત્યક્ષ જ્ઞાની જોઈશે. એટલે તમામ જ્ઞાનીઓ, ઇવન શ્રીમદ્રાચાર્ય પણ બહુ સુંદર કહ્યું છે કે શાસ્ત્ર એ શસ્ત્ર છે, શાસ્ત્રને તું જ્ઞાનીની ગમે વાંચે, જ્ઞાની સમજાવે પ્રમાણે સમજીને વાંચે. નહીં તો આ શાસ્ત્ર એ સોનાની કટાર જેવી છે, તને જો વાપરતા ના આવી તો તને જ જોખમી છે. એવું છે આમાં. એક અર્જુનને તો આ ગીતા ડાયરેક્ટ મળી હતી શું, એટલે એને આ જેમ જેમ વચનબળ સાથે હતું, જેમ અનુભવ, વચનબળ કોનું હોય કે અનુભવી પુરુષ હોય. કૃષ્ણ ભગવાન જબરજસ્ત અને જ્ઞાની એટલે દેહધારી પરમાત્મા જ કહેવાય. અનુભવ સાથેની વાણી હતી, એટલે પેલા ને સોસરી ઉતરતી ગઈ ને એને એને આ બધા આવરણોમાંથી બહાર કાઢતું ગયું. બાકી એ જ જ્ઞાન ગીતાનું એક બાજુ કૃષ્ણ ભગવાન અર્જુનને સંભળાવતા હતા અને સાયમલ્ટેનિયસલી બીજી બાજુ સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવતો હતો. સંજય વિડીયો જોતો હતો અને પેલો ઓડિયો ધૃતરાષ્ટ્ર, એટ એ ટાઈમ ચાલતી હતી ઓડિયો વિડીયો. તો એક અક્ષરે ના સંજયને ઉગ્યો કે ના પેલા ધૃતરાષ્ટ્રને ઉગ્યો, અત્યાર સિવાય તો ધોયલા મોળા જેવા રહ્યા. અને અર્જુનને આત્મા જાગ્યો ત્યારે આ બેનો ના જાગ્યો. કારણ તો ક્યાં, એ પ્રત્યક્ષ હતું, ગણતું પણ નતું, પ્લગ ઇન થયેલું હતું પાછું. અર્જુને કૃષ્ણ ભગવાન જોડે પ્લગ ઇન કરી નાખ્યું. એ પ્લગ ઇન કરાવતા કૃષ્ણ ભગવાને બહુ બહુ મહેનત, ભેજાનું દહીં કરવું પડેલું. ત્યારે કઈક પ્લગ ઇન થયું એનું, હતું હતું પ્લગ ઇન, ગાંટતો જ નતો, ગાંટતો જ નતો, આવતમાં તો હતું છે આમ છે ને તેમ છે ને,
અને સમજાય સમજાય પ્લગ ઇન થયું ત્યારે એને અંદર જયારે ક્લિક થયું કે ના ખરેખર હું આત્મા છું, અર્જુન હતી હું, જો આપણને જ્ઞાન મળે ત્યારે શું હું શુદ્ધાત્મા છું, આ છું જ નહીં નીરુબેન, એ સેમ ક્લિક થાય છે ત્યારે પૂર્ણ એને સંતોષ પછી ઝૂક્યો, કઈ સંપૂર્ણ સરેન્ડર થયો. જેવો સરેન્ડર થયો એમ તને આખો ઘર થતો ગયો અને પછી આ રીતના એની પ્રગતિ થઈ. જયારે સંજય ધૃતરાષ્ટ્ર એમાંથી કઈ કઈ નહીં પ્લગિન જ નતું સર, એટલે બધું પૂરું થઈ ગયા પછી બોલ્યા કરો સંજય, એટલે બહુ આનંદ 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 થયો કે છે આ સંવાદ સાંભળીને કૃષ્ણ ભગવાનના મોડે સાંભળી અર્જુનને આપેલો જ્ઞાન જ્ઞાન ગીતા સાંભળીને મને ખૂબ આનંદ 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 વારંવાર વારંવાર આનંદ, એટલે હું વારંવાર આનંદ આનંદ કર્યા કરતા જાણે પડને કૃષ્ણના પગમાં એને આવું જો. મેં તો આ પ્રશ્ન બહુ વખત થાય છે, હજુ થયા કરે છે કે આટલું આટલી મોટી વાત ગીતાની કૃષ્ણ ભગવાન અર્જુનને કહેતા હતા સાઈડમાં લઈ જઈને, તો એકે હુજ્યું નહીં આટલા બધા કરોડો લોકો ઉભા હતા ને પાંડો માંથી ના હુજ્યું ને કોરોમાં કોઈ હુજ્યું કે લાય જરા ડોક્યું કરીને હું સાંભળી અહીંયા શું કે છે. કેટલા વિનય ને ડિસિપ્લિનમાં હશે કે શેમાં હશે કે અંધારામાં હશે કોને ખબર શું. બાકી આપણા જેવા આ કામ તો 10 વાર જઈને જોયા કેમ છે શું છે આટલી બધી વાર થઈ ગઈ ઉતાવ જલ્દી કરો શું કપાળ બધા ઉભા રહ્યા છે યુદ્ધ માટે બધા તાજી મળે તમે બે શું વાતો કરો ચાલો જલ્દી કરો જલ્દી કરો નહીં એમ કરીને 10 વાર દુખી કરી આવ્યા હોય આટલી કઈક તો કાને પડ્યું હોય જનારના પણ એક ગયો નહીં આપણા જેવા કોઈ હશે નહીં ત્યાં કોક તો નીકળે. એટલે અને એ બેન ટુ વનની બહુ મહત્વતા છે શું, એટલે આ એ આ જ બધું સાંભળ્યા પછી પણ પ્રત્યક્ષ એના ખરેખર શબ્દાર્થ આપણે મળે એવું છે, ગુધાર્થે મળે ભાવાર્થે મળે પણ પરમાં અર્થ ના મળે. પરમ અર્થ જે જ્યાં આપણને અનુભવમાં આવે તે ખરો પરમ અર્થ, જે અનુભવમાં કૃષ્ણ ભગવાનને હતો એ અનુભવમાં અર્જુનને જે આવ્યો એ જ અનુભવ આપણને થાય ત્યારે ખરો પરમાર્થ થયો કહેવાય. અને આત્માનો અનુભવ બધાને માટે સરખો જ છે, એમાં ફેર હોય જ ના શકે. હા કર્મોના આવરણમાં ફેર હોય એટલે કોઈને બધું તરત બધું ખાલી થઈ જાય માલ એટલે ફૂલ ફોર્મમાં આવી જાય, પેલા હજુ બધું બિચારાને સાફ કરવાનો હોય કચરો તો કરતો હોય પણ અનુભવ અંદર તો એક સરખો જ હોય એમાં ફેર ના આવે, કારણ કે આત્મા બધાની અંદર જ સરખો જ છે. જેટલું આવરણ ખસી એટલું એને જે દેખાય એ એક્ઝેક્ટ જ હોય. એટલે જે બધા મૂળ પુરુષો બધાને જે અનુભવ થયા એમાં કશો જ ફેર ના હોય. એટલે કે છે ને કે લાખ જ્ઞાનીનો એક જ મત હોય અને એક અજ્ઞાનીના લાખ મત હોય, કારણ કે આત્માની બાબતના મતમાં ફેર જ ના હોય. શું એટલે આત્માને માટે બધું ઘણું બધું વર્ણન કર્યું અને ખરેખર જે દેહથી આત્મા જુદો છે એ આપણે પણ જીવનમાં એ જ અનુભવ કરવાનો છે કે આ મન વચન કયા જે આપણે અત્યારે જેનો અનુભવ કરી રહ્યા છે એ બધું રિલેટિવ છે, ટેમ્પરરી છે, વિનાશી છે. અને આ જેને જેને આ શસ્ત્રો છેદી શકે, પાણી ભીંજવી શકે, અગ્નિ બાળી શકે, એ ગીતાની વાત છે. એકાદ વાર અનુભવ કરી જુઓ તો બધું ખબર પડશે કે આ જે જેને બાળી શકે, છેદી શકે, ભીંજી શકે, સૂકવી શકે છે એ બધું જ વિનાશી શરીર છે, આત્મા નથી. આ બધો ભાગ આત્મા નથી. જે આને આ કશું જ કોઈ કરી શકતું નથી, બાળી શકે નહીં, સૂકી શકે નહીં, બીજે એ વસ્તુ તે હું છું. એ કેવળ જ્ઞાન જ છે. જ્ઞાન વસ્તુ એવી છે કે જે આ બધાથી પર છે. આત્મા પોતે જ્ઞાન સ્વરૂપે છે. શું
જોનારો ને જાણનારો, અને બીજું બધું છે તે પ્રકૃતિ છે. એટલે એ પણ બહુ કહ્યું છે, સરસ બહુ સ્પષ્ટ કર્યું છે ગીતામાં કે આ બે વસ્તુ જુદી જ છે. દેહ ની પ્રકૃતિ કયા, મન વચન કયા ની પ્રકૃતિ, પ્રકૃતિ પ્રકૃતિ કામ કરે જાય છે, ને એનો જોનારો જાણનારો એ આત્મા છે. એટલે આત્માનું ક્યાં શું સ્વભાવ છે, એનું શું કામ છે, તો કે જોવું અને જાણવું. અને એ આત્મા આપણે પોતે જ છીએ, આપણું થ્રુ સેલ્ફ એ આત્મા છે. આપણે આત્મા એટલે બીજી વસ્તુ લાગતી હશે કે અંદર આપણી વાણી હશે તે કંઈક આપણાથી ના, આખી રોંગ સીટ જ જુદી છે. આપણે અત્યારે જુદી સીટમાં બેસીને આત્માને ખોળીએ છીએ, પણ ખરેખર આપણી સીટ જ આત્માની છે. એ જ આપણી સીટ છે, તમે પોતે જ છો. ઘણા બધા ગીતાનું વાંચીને આત્માને બધું કડકડાટ બધા ગુણોનું વર્ણન કરી જાય. આપણે પૂછીએ ને આત્માને ખબર છે તમને, હા ખબર, કેવો છે, શું છે, આવો છે, પાણીથી ભીંજાય ને પવનથી સુકાય ને છેદ બે છે ને આમ છે ને બધું, એ બધું મોટું વર્ણન કરે, હજાર રમી રમી નાશી છે આમ. પણ એને ખ્યાલ રાખવું હોય કે આત્મા એટલે કોઈ થર્ડ પર્સન, એટલે થર્ડ પર્સન નથી, ફર્સ્ટ પર્સન છે, હું છું. એ રાખીને બોલ્યો, હું પાણીથી ભીંજાય ને પવનથી છે સુકાય ને શસ્ત્રોથી છેદાય ને અગ્નિથી ભળાય ને એવો હું છું, એવું અભાન કરીને બોલે એક વાર. આત્મા એવું નહીં, એવો હું છું તો કામ થશે. એ તો આ તો થર્ડ પર્સન ની જ વાત ચાલ્યા કરતી હોય છે, એટલે નથી ફર્સ્ટ પર્સન છે કે આ ક્લિક કરવાનું છે. આત્મા માટે જે કઈ માહિતી છે તે માહિતી માહિતીમાં જ રહેશે જ્યાં સુધી થર્ડ પર્સન માટેની છે એવી માન્યતા હશે ત્યાં સુધી. પણ જયારે એ બિલીફ તૂટે છે ને હું જ છું, આ બધું હું જ છું, હું આવો છું, આત્મા જે કહે છે તે હું જ છું એવો, તો ભ્રાંતિ તૂટે છે. અને ખરા અર્થમાં એનો અનુભવ થયો કહેવાય છે. શું મને એક અનુભવ છે, લંડનમાં અમને એક ભાઈ મળ્યા હતા, એમને બહુ બેની પાસે પ્રોપર્ટી હતી, આફ્રિકાના હતા એટલે બધું આફ્રિકાની બધી પ્રોપર્ટી વેચી દીધી, અને પછી પૈસા કેશ કરી, અને કંઈક 7 મિલિયન પાઉન્ડ એની પાસે કેશ હતા. એ પૈસા એને કંઈક સ્ટોકમાં કે કશાકમાં નાખ્યા હશે, શેરમાં. પછી હા સોરી, આફ્રિકાની બેંકોમાં, હમણાં 4-5 વર્ષ ઉપર બધી બેંકો બધી ઉઠી ગઈ ને, તેને બેંકોમાં નાખ્યા હતા બધા, ત્યાં વ્યાજ વધારી લેવા, અને ત્યાંની પ્રોપર્ટી ત્યાં બેંકમાં મૂક્યા, તો ધાર કરીને બધી બેંકો ઉઠી ગઈ. એના 7 મિલિયન પાઉન્ડ જતા રહ્યા, કેટલું મોટું થયું. અને આ તો એકદમ બધું ખલાસ થઈ ગયું. પુત્ર રહેતો હતો લંડનમાં, એટલો બધો શોક લાગ્યો, મેન્ટલ ડિપ્રેશનમાં આવી ગયો. એક બાજુ મેન્ટલ ડિપ્રેશન આવ્યું, બીજી બાજુ હાર્ટ એટેક આવ્યો, બે બાજુના એટેક. 8 મહિના સુધી હોસ્પિટલમાં હતો. આપણે એક મહાત્મા હતા, એના મામા થાય તેને મળવા ગયા હોસ્પિટલમાં, જેને ખબર પડી ત્યાંને. પછી એને ચોપડી આપી આવ્યા, એટલે કે મને ગુજરાતી વાંચતા નથી આવડતું, બાકી ગમે એમ કરી હિન્દી ઇંગ્લિશ શબ્દી લાયા, ઇંગ્લિશ આપી એને, નાનકડી તે આપણી દાદાવાણ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલી નાનકડી ચોપડી આપેલી. તેને હોસ્પિટલમાં વાંચી, એમાં આત્માનું આ બધું વર્ણન ગાય ને માં એના બધું થોડું બેઝિક વાતો કરી, એ વાંચતા જ એને એટલું બધું અંદરથી થઈ ગયું, એને બધું એનું શોક જતા રહ્યા. ડિપ્રેશન જતું રહ્યું, હાર્ટમાંથી બહાર આવ્યો, 15 દાડામાં તો ઘેર જતો રહ્યો. ડાક્ટર કે તારે ના જવાય, કે તો ડાક્ટર તમે દવા ખાવ, હું આ હેડ્યો નીકળી આવ્યો, નીકળી ગયો, ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. પછી અમારી પાસે આવ્યો તો જ્ઞાન લેવા, પછી એનું વર્ણન કરતો હતો, કે છે કે હું કે છે કે આ બધું મેં વાંચ્યું, પછી મને થયું કે આ દેહ ને આત્મા જુદો છે, એનો મારે અનુભવ કરવો છે. કે
કે એને શું કર્યું, બધા કોલસા સળગતા કોલસા અંગારા મૂક્યા, 10 ફૂટ સુધી પાથર્યા અને એના ઉપર ચાલ્યો. જો મને અનુભવ કરવો છે મારે દેહને આત્મા જુદો છે કે મને કશું ના થયું, મને એકદમ જ આવ્યું. થોડું ઘણું લાય બળી હશે, લજાયો હશે, પણ મને કઈ વેદના લાગી નહીં, કશું ના લાગ્યું. ત્યારે મને ના પરફેક્ટ કરેક્ટ જ્ઞાન છે કે છે દેહને આત્મા જુદો જ છે અને આ દાદાનું જ્ઞાન એક્ઝેક્ટ છે. મગ કેવું પડે ભીતર, આવું તો ટેસ્ટિંગ અમે જુદી નહીં કર્યો. કોઈ નહીં કર્યો. હા, જયારે પ્રસંગ આવી પડે ત્યારે જુદાપણા નો અનુભવ થાય છે, નથી તો તેવો નહીં. એટલે અમને જયારે એક્સિડન્ટ થયો હતો 86માં, દાદાની જોડે કાર એક્સિડન્ટ થયેલો, બહુ મોટો એક્સિડન્ટ થયેલો, અને ડ્રાઈવર તો અમારો ખલાસ થઈ ગયો હતો, દાદાને વાગ્યું હતું, પણ એમને કોઈ એવી સિવિયર ઇન્જરી નથી થઈ. નીરુબેન અમેબેન પડી ગયા હતા કારની બહાર, નીરુબેન માથામાં વાગ્યું હતું અહીંયા, ને બધે ખૂબ બ્લડ નીકળેલું, ને થોડી વાર બેભાન થઈ ગયા હતા, કન્કશનમાં આવી ગયા, ખબર ના પડી, પણ ખૂબ લોહી લોહી પુષ્કળ લોહી, વ્હાઈટ સાડી આખી લાલ થઈ ગયેલી. દાદા બેઠા હતા, નીરુબેન ત્યાં જ આડા પડ્યા હતા, પછી ખબર નથી પડી શું થયું, પણ જેવું પેલું ગરમ લોહીનો જ પ્રવાહ ખૂબ આવ્યો ને એનાથી જરાક જાગ થઈ, જાણ થઈ. ને જેવી આંખ ખુલી ને તો પેલા સામે દાદા દેખાયા, એના દર્શન પરમાત્મા સ્વરૂપના દર્શન, ફર્સ્ટ ટાઈમ એવા પર દર્શન થયા, કોઈ દિવસ એવા દર્શન પરમાત્મા સ્વરૂપના નથી થયા. અને બીજી બાજુ પોતે પોતાના માટે જયારે અવેરનેસ આવી કે પોતાનું શું, પોતે ક્યાં છે, શું છે, તેને બદલે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું અંદર, એક્ઝેક્ટમ એ જ અંદરથી આવ્યું. અને એટલું બધું આના નાના 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 સિવિયર લાગ્યું હતું, બહુ જ લોહી બોહી બહુ નીકળી ગયું હતું, પણ એટલી બધી શક્તિ લાગે કે જાણે એમ શરીરને કઈ થયું જ ના હોય. ઉભા થઈ ફટાફટ બધી ગાડી, બીજી ગાડીને દાદાને લઈ જવાની વ્યવસ્થા કરો, આ કરો તે કરો, બધું રાપર ચાલે હોસ્પિટલ, કઈ કરશું નહીં, થોડું એમ પાટો બાંધી દીધો રૂમાલ કોઈનો લઈને. પણ જે અંદરની જે આ અનુભવ, જે એવી એક્સિડન્ટ સમયે પણ તેનું આ જ રહ્યું કે હું આ દેહનું તો કશું ખબર જ નથી, છેક સુધી દેહના માટે કઈ લાગ્યું જ નહીં. અને ડોક્ટરે સ્ટિચિસ લીધા, 3-4 લેયરમાં લેવા પડેલા હતા, તો કે તમને એનેસ્થેશિયા આપીને પછી લઈએ, એનેસ્થેશિયા આપવો જ પડશે કે છે, માથામાં છે આમ છે તમે, ના મારે એનેસ્થેશિયા નથી લેવું, તમે આપો જે રીતે, મને જરાય વાંધો નહીં આવે, તમારા પાસે દાદાનું જ્ઞાન છે એટલે છૂટાપણામાં રહીશ, તમને જરાય તકલીફ નહીં પડે. એ રીતે સ્ટિચિસ પણ લીધા, તો ખૂબ અંદર આવે, નાના નાના જ હતો ભગવતાનું જરાય અનુભવ નતો, આનંદ નો અનુભવ હતો. એટલે લાગે કે આવા કઈ પ્રસંગો આવે ત્યારે આ આત્માનું જ્ઞાન હોય એ આત્મામાં જ રાખે, દેહ ભાવમાં ના લઈ જાય. એટલે આ એ જયારે પ્રસંગ આવે ત્યારે એનો એક્ઝેક્ટ અનુભવ થાય. આમ આપણે થોડો ખ્યાલ હોય, પણ જયારે મોટા પ્રસંગો આવે ત્યારે આપણને અનુભવ કરાય, ટેસ્ટેડ કરીને સ્ટેમ્પ મળી આપે. એટલે અર્જુન આપણે પાછું ફરી કમિંગ બેક ટુ ગીતા, પહેલી વાત એને આ આત્માની વાત કરી કે તું આત્મા છો, તું આ દેહ સ્વરૂપે નથી. ત્યાં સુધી કહ્યું કે તારા આત્માએ, મારા આત્માએ અનંત જન્મ લીધા છે, તું અનંત જન્મથી, હું પણ અનંત જન્મથી આવ્યો છું, અનેક જન્મો તે ધારણ કર્યા છે ને મેં પણ ધારણ કર્યા છે, તું ભૂલી ગયો છે, મને બધું યાદ ખ્યાલ છે, ખ્યાલમાં જ છે, એટલો ફરક બતાડે. બાકી પોતાને પણ અનંત જન્મથી એની જોડે જ, એની જેવી જોડે નહીં પણ એની જેમ જ અનંત દેહ ધારણ કરેલા કયા છે, અનેક દેહ કયા છે, મોટ અનંત અનેક દેહ ધારણ કર્યા. એટલે આ આત્મા તો બધાના જ છે, સરખા જ છે,
અનેક જન્મ કરતા કરતા પછી એને જયારે આત્માનું ભાન થાય છે અને મોક્ષનો રસ્તો પકડે છે કર્મોમાંથી છૂટીને. એટલે એક પાઠ આત્મા છે અને બીજો ભાગ કર્મનો કયો છે. એ બીજી વાત જે કૃષ્ણ ભગવાનને અર્જુને બતાડી છે સમજાવવા માંગતા હતા, એ બીજો વાક્ય કે આત્માની જોડે આજે વળગેલું છે તારી સાથે મન વચન કાયા આ કર્મો બધું જે તું કરી રહ્યો છે તારા જીવનમાં જે અનુભવી રહ્યો છે એનું રહસ્ય, એ વસ્તુ બે જુદી જ છે, નોખી છે. અને એનું પણ આખું ગુહ્ય વિજ્ઞાન કૃષ્ણ ભગવાને સમજાવ્યું. એટલે એ આપણે આવતીકાલના સેશનમાં આપણે કર્મની વાત કરશું. આજે આપણે આત્માની જ વાત કરીએ અને બીજા કંઈક આપણે એ સંબંધીના કંઈક પ્રશ્નો કે એવા કંઈક આપણે હોય આત્મા સંબંધીના થોડુંક આપણે પ્રશ્નોત્તરીનો પણ લાભ લઈએ જેથી કરીને બધાની મૂંઝવણોના ખુલાસા થાય. અરવિંદ ઠક્કર, સૂક્ષ્મ શરીર કારણ શરીર ને તેજસ શરીર વિશે સમજાવશે. આ ફિઝિકલ બોડી એટલે સ્થૂળ શરીર, એ તો આપણે ખબર છે જે ડાક્ટરો બોડીને ચીરીને બધું જોઈ શકે છે, ઇવન માઇક્રોસ્કોપથી પણ જોઈ શકાય, બધું સ્થૂળ શરીરમાં જાય છે. પછી સૂક્ષ્મ શરીર એમાં આ કારણ શરીર અને તેજસ શરીર એ બેને સૂક્ષ્મ શરીર કહેવાય છે. શું અને ત્રણ શરીર કયા ને એમાં કારણ શરીર અને તેજસ શરીર એ બે સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરના બે ભાગ અને એટલે બે એ અને ત્રીજું સ્થૂળ શરીર, ત્રણ પ્રકારના શરીર કયા. એટલે કારણ શરીર એટલે કોઝલ બોડી જ્યાં નવું કર્મ ચાર્જ કરે છે. શું નવું કર્મ ચાર્જ થાય છે એ કારણ શરીર કહેવાય છે. એમાં શું હોય છે, અહંકાર હોય છે. શું મેઇન મુખ્ય અહમ, રોંગ બિલીફથી ઉભું થયેલું બધું, જેટલી જેટલી રોંગ બિલીફ હોય છે બધું જ એમાં અહંકાર ભરેલો છે, તે બધું જ નવું કારણ શરીર બનાવતું હોય છે. આવતા ભવનું બધું પરમાણુ સ્વરૂપે છે. શું કારણમાંથી કાર્યમાં રૂપાંતર થાય છે ત્યારે નવું કાર્ય શરીર મળે છે. એટલે એ કારણ શરીર એટલે નવું ચાર્જ કરનારું, અને તેજસ શરીર એટલે ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય છે. આપેલી કોઝલ બોડી ને ઇલેક્ટ્રિકલ બોડી કે જ્યાં આપણા શરીરમાં આ લોહીનું પરિવહન, સર્ક્યુલેશન, હાર્ટનું, લંગ્સનું આ બધાના ફંક્શન્સ, બધું જે બધું ખાવાનું પચાવે આ કરે, બધા સ્ત્રાવો થાય, આ બધી માટેની જે ફોર્સ મળે છે ને ઇલેક્ટ્રિસિટીથી થાય છે. એ ઇલેક્ટ્રિકલ બોડી એના આધારે આ થાય છે, એને ઇલેક્ટ્રિકલ બોડી કહી છે. શું એ પણ સૂક્ષ્મમાં હોય છે. શું આ ત્રણ શરીર જેને એને ત્રીજું શરીર કહેવામાં આવે છે. આપણો દેહ છૂટે છે ત્યારે આત્મા ઇલેક્ટ્રિકલ બોડી અને કોઝલ બોડી આ ત્રણ સાથે જાય છે. શું ફિઝિકલ બોડી અહીંયા ને અહીંયા પડી રહે છે, બહાર મુકાય છે. કોઝલ બોડી જે આવતા ભાવની નવી ચાર્જ કરી તે અને જૂની તો અહીંયા ખલાસ થઈ જાય. ત્રણ બેટરી હોય છે ને મન વચન કાયાની બેટરીઓ ત્રણ, એ ત્રણ એક ખાલી થઈ જાય છે અને નવી જે ચાર્જ થયેલી પછી જાય છે આત્મા દોડે અને આવતા લાઈફ માટે નવું ક્રિએશન કરે છે.